નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જી લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં સમાસ જોવાના છીએ અને આ સમાસમાં મધ્યમપદ લોપી સમાસ આજે જોવાના છીએ તો શરૂઆત કરીએ મધ્યમ પદ લોપી સમાસ તો કે મધ્યમપદ લોપી સમાસ કહેવાય કોને એમની વ્યાખ્યા જોઈએ તો એ વ્યાખ્યા જોતા પહેલાં હજી સુધી જો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરવી હોય તો અત્યારે સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આવેલા બેલ આઈકોનને પ્રેસ કરો જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌ પ્રથમ તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે મિત્રો આ સિવાય આપણે સમાસના આગળના પ્રકારો એટલે કે જેવા કે દ્વંદ સમાસ તત્પુરુષ સમાસ અને તત્પુરુષ સમાસના પ્રકારો આ આપણે ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છીએ જો એ ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તો જોઈએ મધ્યમપદ લોપી સમાસ તો કે ભાઈ મધ્યમ પદ લોપી સમાસ છે એમની વ્યાખ્યા જોઈએ તો કે જે સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે કોઈ એક કે એકથી વધુ પદ લુપ્ત લુપ્ત એટલે કાઢી નાખવામાં આવ્યા હોય અથવા દૂર કરવામાં આવેલ અથવા દૂર થયેલ હોય તેને મધ્યમ પદ લોપી સમાસ કહેવાય છે ફરીથી વ્યાખ્યા જોઈએ તો તો કે જે સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચેનું કોઈ એક કે એકથી વધુ પદ છે એ લુપ્ત થયેલ હોય તેને મધ્યમ પદ લોપી સમાસ કહેવાય છે આ સમાજનો વિગ્રહ કરતી વખતે વચ્ચેના કડીરૂપ શબ્દો છે એટલે કે મધ્યમ પદ કડીરૂપ શબ્દો એટલે કે મધ્યમ પદને ઉમેરવું પડે છે અને આ મધ્યમ પદ ઉમેરવાથી તેનો અર્થ શું થાય છે સ્પષ્ટ થાય છે અથવા સરખી રીતના આપણે સમજાય છે એટલે કે જે એનો વિગ્રહ કરીએ ત્યારે વચ્ચે જે પદ આવતું હોય એને આપણે મૂકવું પડે ઉમેરવું પડે ત્યારથી આ જે શબ્દ છે આખો એનો અર્થ આખો આપણે સ્પષ્ટ સમજાતો હોય છે મધ્યમ પદ લોપી સમાસ એક પદ પ્રધાન સમાસ છે જો એમનો પ્રકાર પૂછાય કે ભાઈ મધ્યમ પદ લોપી સમાસ છે કયા પ્રકારનો છે સર્વપદ પ્રધાન છે એક પદ પ્રધાન છે કે અન્યો પદ પ્રધાન સમાસ છે તો એક પદ પ્રધાન સમાસ છે મધ્યમ પદ લોપી સમાસને લખાણને ટૂંકાવવામાં કે સંક્ષિપ્તમાં સંક્ષિપ્તિકરણ કરવામાં ઉપયોગી પુરવાર થાય છે એટલે કે મધ્યમ પદ લોપી સમાસ છે એ લખાણને ટૂંકાવવામાં એટલે કે ટૂંકું બનાવવામાં કે સંક્ષિપ્તકરણમાં ઉપયોગી બને છે મધ્યમ લોપી સમાસ હકીકતમાં તત્પુરુષ સમાસનો જ એક પ્રકાર છે એટલે કે આ તત્પુરુષ સમાસનો જ એક પ્રકાર ગણવામાં આવે છે અથવા એક એનો ભાગ ગણવામાં આવે છે મધ્યમ પદ લોપી સમાસમાં બંને પદો સંજ્ઞા હોય છે એટલે કે બંને પદો શું હોય છે સંજ્ઞા સંજ્ઞા એટલે શું થશે તો કે નામ હવે આ સંજ્ઞા કેટલી છે કયા 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 એમના પ્રકાર છે એમની માહિતી આપણે અલગથી વિડીયોમાં જોઈશું આગળ જોઈએ મધ્યમ લોપી સમાસમાં બે પદો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય છે એટલે કે બે પદો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય છે પરંતુ આમાં વિભક્તિનો સંબંધ હોય ઘણા મિત્રોને સવાલ થાય કે સર આપણે તત્પુરુષ સમાસમાં પણ ભણી ગયા એમાં પણ વિભક્તિનો સંબંધ આવ્યો હતો તો આપણે ઓળખવો કઈ રીતના પરંતુ મિત્રો અહીંયા વિભક્તિની સાથે સાથે બીજા શબ્દો પણ ઉમેરવા પડતા હશે એટલે આ રીતના વિભક્તિનો સંબંધ પણ જોવા મળે છે મધ્યમ પદલોપી સમાસમાં પૂર્વપદ કેવું હોય છે તો કે ગોણ મધ્યમ પદ લોપી સમાસમાં પૂર્વપદ કેવું હોય છે તો કે ગોણ હોય છે અને ઉત્તરપદ કેવું હોય છે તો મુખ્ય એટલે આ રીતના છે એ એક પદ પ્રધાન સમાસ ગણાય છે એટલે કે પૂર્વપદ છે એ ગોણ છે અને ઉત્તરપદ કેવું છે તો કે મુખ્ય છે આ રીતના છે એ કેવો ગણાય તો કે એક પદ પ્રધાન સમાસ ગણાય છે હવે જો એમના ઉદાહરણ જેથી કરીને વધારે ખ્યાલ આવે તો કે ધૂપસળી તો ધૂપશળીનો વિગ્રહ શું થશે તો કે એનો થશે ધૂપને પ્રસારતી સળી ધૂપને પ્રસાર પ્રસારતી સ્થળી બીજું બાળ લગ્ન વિગ્રહ થશે બાળપણમાં થયેલ બાળ લગ્ન વિગ્રહ થાય નગરમાં નીકળેલી યાત્રા અથવા નગરમાં નીકળતી યાત્રા ચોથો શબ્દ જોઈએ હાથ રૂમાલ તેમનો વિગ્રહ થશે હાથમાં રાખવાનો રૂમાલ હાથ રૂમાલ એમનો વિગ્રહ શું થાય તો કે હાથમાં રાખવાનો રૂમાલ પાંચમો શબ્દ છે ઘોડા ગાડી તેમનો વિગ્રહ થશે ઘોડા વડે ચાલતી ગાડી ઘોડા ગાડી એટલે શું થાય તો કે ઘોડા વડે ચાલતી ગાડી છઠ્ઠું જોઈએ સિંહાસન તેનો વિગ્રહ થાય સિંહની આકૃતિ વાળું સિંહની આકૃતિ વાળું આસન સિંહ સિંહાસન એટલે શું થશે તો કે સિંહની આકૃતિ વાળું આસન સાતમું જોઈએ દહીં વડા તેનો વિગ્રહ થાય દહીં મિશ્રિત વડા દહીં વડા તેનો વિગ્રહ શું થાય તો દહીં મિશ્રિત વડા આઠમું જોઈએ લોકગીત તો એનો વિગ્રહ થાય લોકો દ્વારા રચાયેલું ગીત લોકગીત એટલે શું થશે તો કે લોકો દ્વારા રચાયેલું ગીત નવમું જોઈએ વિરામ સ્થાન તેનો વિગ્રહ થાય વિરામ લેવાનું માટેનું સ્થાન વિરામ સ્થાન એટલે શું થશે તો કે વિરામ લેવાનું લેવા માટેનું સ્થાન દસમું જોઈએ બ્રહ્મ ભોજન તો વિગ્રહ થશે બ્રાહ્મણોને કરાવવામાં આવતું ભોજન બ્રહ્મ ભોજન એટલે શું થાય તો કે બ્રાહ્મણોને કરાવવામાં આવતું ભોજન અગિયારમો શબ્દ જોઈએ આગબોટ તો આગબોટનો વિધિવર્થ થાય આગથી ચાલતી બોટ આગબોટ એટલે શું થાય તો કે આગથી ચાલતી બોટ બારમો શબ્દ જોઈએ નિમણૂક પત્ર તો કે નિમણૂક નિમણૂક આપતો પત્ર પત્ર એટલે શું થાય તો કે નિમણૂક આપતો પત્ર અથવા નિમણૂક દર્શાવતો પત્ર શિલાલેખ તો એમાં થાય શિલા પર લખવામાં આવેલો લેખ શિલાલેખ એટલે હવે શિલાની જગ્યાએ આપણે શું હોઈ શકે પથ્થર એ પણ આપણે લઈ શકીએ સમાનાથી શબ્દ પથ્થર ઉપર લખવામાં આવતો લેખ એને પણ શું કહેવાય તો કે શિલાલેખ કહેવાય ચૌદમું જોયે મૃગજળ મૃગજળ તેનો વિગ્રહ થાય મૃગને લોભાવતું મૃગને લોભાવતું જળ હવે આ મૃગ છે એ કોનો સમાનાથી શબ્દ છે તો કે મૃગ છે એ હરણનો સમાનાથી શબ્દ છે કોનો શબ્દ છે હરણનો આ રીતના સવાનાથી શબ્દ મૃગનો આવશે એટલે કે હરણને લોભાવતું જળ અથવા મૃગને જ લોભાવતું જળ પંદરમો શબ્દ જોઈએ જકાત નાકુ તો કે ભાઈ એનો વિગ્રહ થશે જગાત જકાત ભરવા માટેનું નાકું જકાત નાકું એટલે શું થાય તો કે જકાત ભરવા માટેનું નાકું સોળમો વિગ્રહ જોઈએ સોળમ શબ્દ જોઈએ દિવાસળી તો એમાં આવશે દીવો સળગાવ સળગાવવા માટેની સળી દીવા સળી એટલે શું થાય તો કે દીવો સળગાવવા માટેની સળી તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું વધારે માહિતી આગળના ભાગમાં જોઈશું અલગ વિડીયોમાં જોઈશું આપણે જો વિડીયોમાં ખ્યાલ આવી ગયો હોય તો અવશ્ય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો અથવા કોઈ કન્ફ્યુજ કન્ફ્યુઝન હોય અથવા કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો જેનો અમે તમને સોલ્યુશન આપી શકીએ તો વિડિયો જો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ